दुःखालयं शाश्वतम् नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गता मामुपेत्य पुनर्जन्म दुःखालयं शाश्वतम् नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गता मामुपेत्य राधारमण जय जय नवलकिशोर जय गोपी चित चोर प्रभु जय जय माखन चोर हरे कृष्णा तो आप सब भक्तों नु हरे कृष्णा परम सौभाग्य आपणे बधा भगवानना चरणोमां बेसी भगवत कथा श्रवण करवा जई रह्या छीए। श्रीमद भागवत होय, श्रीमद भगवत गीता होय के पछी रामायण होय, समस्त ग्रंथ अने समस्त शास्त्रों में समस्त संतोए एक ज वात करी छे कि साधु संग सर्व शास्त्र कई, साधुओनो संग करवो, भक्तो साथे बेसू, आ समस्त शास्त्रों नु केवू छे। અને જો સાધુઓની સંગતિ થઈ જાય, લવ માત્ર સાધુ સંગ, વધારે સમય માટે નહીં, લવ માત્ર એક સેકન્ડનો પણ દસમો ભાગ, લવ માત્ર પણ જો સાધુ સંગ થઈ જાય તો સર્વ સિદ્ધિ હૈ, આ સંસારની સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે। ભક્તો, સાધુઓના સંગમાં બેસું, ભક્તોની સાથે મળવું, આ સંસારનો સૌથી મોટો લાભ છે। શ્રીમદ ભાગવતમાં ભગવાન કપિલદેવ કહે છે, સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો। માતા દેવહૂતિને ઉપદેશ આપતા કહે છે કે આ સંસારમાં જ્યારે સાધુઓ મળે છે ત્યારે સૌ પ્રથમ મારી કથા બોલવામાં આવે છે। ઘણી વાર આપણે વિચાર કરતા હોઈએ, ઘણી વાર માતો એમ કહેતા પણ હોય કે અમે સત્સંગમાં જઈએ છીએ, પણ સત્સંગનો વાસ્તવિક અર્થ શું છે? સત્સંગ કોને કહેવાય? શું સત્સંગના નામે આપણે ભૌતિક કાર્યકલાપ તો નથી કરી રહ્યા? આપણા શાસ્ત્રોમાં સત્સંગ એટલે શું, જો આની પર આપણે વિચાર કરીએ તો સતનો અર્થ થાય નિત્ય,
તમે આ ત્રણ શબ્દો સાંભળ્યા હશે, સત ચિત્ત આનંદ. આ સત ચિત્ત આનંદમાં જે સત શબ્દ છે એનો અર્થ છે નિત્ય એક્ઝિસ્ટન્સ. સત એક એવી વસ્તુ છે જેનો ક્યારે અંત નથી થતો. સત એટલે જે નિરંતર બન્યું રહે, જેનો ક્યારેય નાશ ન થાય. ભક્તો, આ જગતમાં સત્ય કોઈ વસ્તુ હોય તો એ છે એકમાત્ર ભગવાન. ભગવાન એકમાત્ર સત્ય, બાકી બધા અસત્ય છે. એટલે જ તો ભગવાનને ભાગવતમાં અને ગીતામાં સચ્ચિદ આનંદ રૂપાય, સત્વગુણની સતચિત આનંદની સાક્ષાત મૂર્તિ કીધી છે. જે વાસ્તવમાં સત્ય છે એ છે ભગવાન. અને જગતમાં સત એકમાત્ર ભગવાન, બાકી બધું અસત્ય છે. રામાયણમાં દેવી પાર્વતી ભગવાન શિવને પૂછે છે કે હે પ્રભુ, આ સંસારમાં ઘણા લોકો પોતાની બુદ્ધિની ગલત ધારણાને કારણે સંસારના સાધારણ મનુષ્ય જીવોને સત માની બેસે છે. ઘણીવાર લોકો દાવો કરે કે હું સત છું, હું ભગવાન છું. રામાયણમાં દેવી પાર્વતી ભગવાન ભોલેનાથને પૂછે છે, હે પ્રભુ, તમે કહો આ સંસારમાં સત્ય શું છે? તમે દેવાધિદેવ મહાદેવ છો, મને જાણવાની ઈચ્છા થઈ છે સત શું છે. ત્યારે ભક્તો, કૈલાસાધિપતિ શિવજી બહુ સુંદર ઉત્તર આપે છે. હે પાર્વતી, પાર્વતીનું એક નામ છે ઉમા, કે જે ઉમા કહું અનુભવ મેં અપના. હે ઉમા, હું મારા જીવનનો અનુભવ તને કહેવા જઈ રહ્યો છું કે આ સંસારમાં સત શું છે. કે છે ઉમા કહું અનુભવ મેં અપના, સત હરિભ